ઉંમર કેટલી થઈ? 39. કઈ અટક છે? લેવા કે કડવા? એટલે એમને તો ફેર પડ્યો ને. વધ્યું દાદા એ વધાર્યું છે, એની પાસે કઈક તો જ્ઞાન હશે ને. એટલે એ ડોક્ટર તો જાણતા હોય, આપણને ખબર હોય કે આપણને વિશ્વાસ ને શ્રદ્ધા પૂરેપૂરી છે. અહીંયા છોકરા એક બે વાર આવી ગયો મોટો, એટલે એને મને વાત કરી કે તમે જે મેઘવદની વાત કરતા ને, મેં કીધું અહીંયા એની કરતા મોટું થવાનું. ત્યાં માં હતા, અહીંયા દાદા છે, માં કરતા દાદા મોટા છે. એટલે પછી એ વખતે ઓનલાઈન વારો 7મા મહિનામાં આવ્યો હતો. મેં કીધું નસીબદાર કહેવાય, એને 5મા મહિનામાં નોંધાવા કર્યું હતું અને 7મા મહિનામાં 31 તારીખે આવ્યો હતો. આ રાઈટ 3 મહિનામાં તો બીજી વાર વારો લાગી ગયો એમ. મતલબ દિવાળી એ પછી દર્શન કરવા આવવાના હતા, મેં કીધું લાગી ગયો તો હાલો એમ. આ વચ્ચે આવી ગયા હતા ભગવાન દર્શન કરવા. પણ એ તકલીફ હોય એટલે બેન બીજા ઓપરેશન ના કરે ને ડૉક્ટર, કંઈક આડઅસર ઇફેક્ટ થાય, આંખો જતી રહે અથવા તો બીજું કંઈ હૃદય બંધ થઈ ગયું તો શું કરે? તો દાદાને જોવાનું છે ને, તેમ દાદાને ભરોસે મૂકી દો ને. અત્યારે લગીને આટલી બધી પીડા વેઠીને જો તમને રિઝલ્ટ મળી ગયું છે બહેમ, પછી તમારી જગ્યામાં ક્યાંક વડીલ ખોડિયાર હોય છે? દોઢ મહિનાનો ટાઈમ આપું છું. દોઢ મહિનામાં એક ભાઈની કોઈ વાત આવે કે નક્કી થાય તો કહી દેજો. હો જાઓ હવે તમે અહીંયા આવ્યા ને, એટલે તમારી ગાડી ભલે તૂટી ગયેલી હોય, તમને ઘરે પકડવાના દાદાને છે ને, એ મૂકો, એ બાદ ને વિવાદ ને બધું મૂકો. એટલે અહીં તમે જોવરાઈ ગયેલા હો? કારણ કે તમે એટલે વિડીયો ઉપરથી મનથી બાધા રાખી હતી. આગળ અથવા પહેલાં કોઈને કોઈ વસ્તુ આવીને મારતી હતી ખરી? તમને કોઈને જોવો ને કે ઊંઘમાં આવીને કોઈ મારી ગયું હોય? બરોબર. અત્યારે આમ મેજોરિટી આખા ઘરને કરતી,
પણ હું એટલે જ કહું છું તમને. અરે મારી વાત તો પહેલાં સાંભળો, એમાં વજન આપો ને પગને હાથ દુખાડ્યા વગર. હું જે કહું એવું વિચારો. એકત્રી વરા મારી કોઈની જગ્યા રાખી હોય આવું બને ખરું. એ વાડી આવે, દુકાન આવે, બધું આવી જાય. એકત્રી થી અંદર એટલે રાખી હતી ને એ જગ્યાએ કોઈ કૂવો હોય. બોરી દીધો હોય અહીંયા જાઓ એટલે અહીંયા ભાગ્ય હોય કે તમે હોય તો તમને કોઈ દિવસ મહેસૂસ થયું કે અહીં કંઈક છે? મને ખાલી હાક ના પૂછવું છે. વેસ નાખીને જેટલા ભાવે વેચીને એ ન પૂછવું. હા વહેલી વેસી નાખી એટલે એવું કઈ પૈસે તો આપણને ખબર નથી એમ. હવા મહિનાનો ટાઈમ આપું અને તમને કંઈ સુધારો દેખાય તો પાછા અહીંયા આવવાનું. હો જાઓ. એ પછી હું પૂછું, કોઈ દિવાલ અથવા તો કોઈ જગ્યા ઉપર તમારા કંઈ આમ ચિત્ર બની જાય કે કંઈ દેખાતું હોય આવું બને ખરું? હા એટલે મને એવું દેખાડ્યું એટલે પૂછું છું. ત્રિશુલ દોરેલું છે નહીં. તમે છે ને થોડું બોલો છો મને સમજાતું ને, અવાજ થોડો ક્લિયર રાખો. કે તમારા બાપા બીડી પી ગયા એટલે કોણ એવું કહેતું ગાલ બંધ થઈ જતો બંધ થઈ જાય? બરોબર. હવે હું સમજી ગયો ભાઈ, એટલું જ જાણું છું. હવે આગળ બોલો. ગુજરી ગયા પછી માણુમાં ગુજરી ગયા, પંચાણુમાં ભાઈ ને તકલીફ થઈ, ટિકિટ લેવા વાળી ગયા તકલીફ થઈ. શું તકલીફ થઈ? તકલીફ એટલે એમાં દોડવાનું થાય, પછી અવાજ કરે એટલે આખી ઘેરી જાગી જવું. એ પહેલાં મને દિવસ 10 થી 11 નો સમય થતું દિવસમાં. એ કે છે 4 વસ્તા રાતના શુક્ર અને શનિ બે દિવસમાં ગમે થાય. 12 વાગ્યાથી 4 વાગ્યા લગીનમાં થાય. 10 થી 1 રાતે. તો હું એમ તો બોલ્યો કે 12 થી 4 માં પહેલાં દિવસના થાય એ તકલીફ પાસે ચાલતા રાતમાં. એ પણ માણસની હાજરી હોય ત્યારે એકલા ગમે ત્યારે વાડી બેઠો તરી પતી કોઈ પણ માણસ નજીકનું પરિવાર આવ્યું હોય ત્યારે તકલીફ છે. મને કંઈ ખબર ન હોય. અવાજ એવો કરે ને કે આજુબાજુના 10-20 મકાન લાગી જાય માણસો. કપાઈ જાય પછી તમને બીડી સિગરેટ પીવાનું મન થાય? પિતા ભલે નથી, હું એવું નથી કે, પણ જો અંદરથી એવા વિચારો આપે. હા બસ એમ પૂછું છું. પછી કોઈ વસ્તુ તમારી હળગી હોય આવું બને ખરું? હળગી એટલે આગ લાગી હોય. તમારી બોલ્યો હું, ઘરમાં નથી બોલ્યો. હા
રાખો. ત્રણ જણા અકાળે મરેલા ફરસ હવે, ત્રણ જણા બ્યા તો નીકળ્યા. ત્રીજું યાદ કરો, કોઈ બે ડિલિવરીમાં મરી જઈ હોય. ખાલી હાક ના પૂછવું છે ને? હા ભાઈ, એમ થોડો સમય લે છે, મટાડી દઉં. હો હવા મહિનો ના થાય ભાઈ, અને કોઈ મહાકાળી તમને સપને આવે તો મને પૂછવા આવો. હો જાઓ.